नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मारा वाला विद्यार्थी मित्रों, हूँ अमित पटेल, आप सबनु आ YouTube चैनल पर हार्दिक स्वागत करूं छू। विद्यार्थी मित्रों, आपने धोरण 12 प्रकरण 2 स्थित विद्युत स्थितिमान અને કેપેસિટન્સ ની અંદર વિદ્યુત સ્થિતિમાન રિલેટેડ ટોપિક આપણો પટી ગયો અને આજે જે આપણે જોવાના છે, જે અભ્યાસ કરવાના છે, એ કેપેસિટર અને એના કેપેસિટન્સ ની વાત કરવાના છે। ચાલો તો આપણે શરૂઆત કરીએ છીએ। તો પહેલા તો એ આવે કે વોટ ઇઝ ધ કેપેસિટન્સ, કેપેસિટન્સ અથવા તો કેપેસિટર શું છે? तो कैपेसिटर ए विद्युत भारनो संग्रह करती एक रचना छे, जेने विद्युत स्थितिमान आपवामां आवे एटले चार्ज थई जाय छे अने त्यार पछी एने जोडाण करीने एनी अंदरथी विद्युत भार मतलब के प्रवाह नी रचना थाय, तो धीरे धीरे ए कैपेसिटर डिस्चार्ज थई जाय छे। तो ए कैपेसिटर नी संपूर्ण समझूती आपणे अहींया मेळवानी छे। चलो तो જોઈએ આ કે થિયરી એને લખેલી છે, દરેક દરેક પોઈન્ટ હું તમને સમજાવી દેઉં છું। આપણે સવાલ આ પૂછાય તો એનો જવાબ આપણે આ રીતે લખી શકાય છે કે કેપેસિટર એટલે શું? કેપેસિટર ના કેપેસિટન્સ ની સમજૂતી આપવાની છે અને તેનો SI એકમ આપણે જણાવવાનું છે। ચાલો લીકરાઓ, કેપેસિટર આપણો ઘરે પંખો હોય તો પંખાની અંદર તમે જોજો એક ડબ્બી આવે છે, વ્હાઇટ કલરની અથવા સિલ્વર કલરની, અને ડબ્બી સિલિન્ડર આકાર નળાકારની હોય છે અને એની અંદરથી બે તાર નીકળેલા હોય છે। એની અંદર આ રીતે ધાતુની બે પ્લેટની મૂકેલી હોય છે અને એ બે વચ્ચેના વિસ્તારની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો હોય છે। આ બંને પટ્ટી એકબીજાથી અલગ કરેલી હોય છે, બરાબર છે? એટલે કેપેસિટર એટલે શું? તો એકબીજાથી અલગ કરેલી બે સુવાહકોથી બનતી રચના, જેને આપણે કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે। કેપેસિટર એટલે શું? એકબીજાથી અલગ કરેલી બે પ્લેટ લેવામાં આવે, કોઈ પણ વસ્તુ, બે વસ્તુ લેવામાં આવે, બે પ્લેટ લેવામાં આવે અને બંને એકબીજાથી અલગ કરેલી હોય તો એવી રચનાને આપણે કેપેસિટર તરીકે ઓળખવામાં આવે અને એવી જ એક રચના મેં આકૃતિની અંદર દર્શાવી છે। અહીંયા એક સુવાહક 1 છે અને બીજો સુવાહક 2 છે। આ સુવાહક 1 ની વાત કરવામાં આવે તો એના પર વિદ્યુતભાર ધન છે અને સુવાહક પર વિદ્યુતભાર શું છે? માઈનસ, બરાબર છે? એક્ચ્યુઅલી હું તમને સમજાવું, હા પહેલા કરી લઈએ પછી આગળ જોઈએ। તો જેના ઉપર ધન વિદ્યુતભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન આપણે V1 ગણ્યું છે અને જેનું સ્થિતિમાન સોરી જેના પર વિદ્યુતભાર માઇનસ Q છે એનું સ્થિતિમાન આપણે ગણ્યું છે V2। ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ઓબ્વિયસલી વધારે આવે એટલે આ બે સુવાહકો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરવામાં આવે તો V is equal to V1 minus V2 થશે। એટલે આ બે ગોળા વચ્ચેનો અને સુવાહક વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો હોય છે। હવે માની લો કે બે માંથી કોઈ એક સુવાહકને આપણે અનંત અંતરે લઈએ, તો અનંત અંતરે લઈએ તો આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે જે ગોળો અનંત અંતરે છે એની સાથે સંકળાયેલું સ્થિતિમાન 0 થશે, તો એને અનુરૂપ જે બીજો ગોળો છે એ બીજો એકલો ગોળો પણ કેપેસિટર તરીકે વર્તી શકે છે। તો એ અર્થની અંદર આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીનો ગોળો એ આપણું શું થશે? કેપેસિટર થશે। એનું સૂત્ર R/K, આર પૃથ્વીની ત્રિજ્યા અને K આપણો ડાયઇલેક્ટ્રિક અચળાંક, આ સોરી K એટલે કુલંબનો કોન્સ્ટન્ટ।
એટલે c બરાબર r / a થાય પૃથ્વીનું આ તમે કેપેસિટન્સ આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો છો બરાબર છે ચાલો તો આપણે શું કર્યું બે સુવાહક લેવામાં આવ્યા એક પર ઘન વિદ્યુતભાર છે જેની સાથે સંકળાયેલું સ્થિતિમાન v1 છે બીજા પર માઈનસ q વિદ્યુતભાર છે જેની સાથે સંકળાયેલું વિદ્યુત સ્થિતિમાન v2 છે અને આ બે સુવાહકો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v1 - v2 છે ચાલો હવે આ બે સુવાહકોને જો આપણે એક સુવાહકના સાથે જોડી દેવામાં આવે અને એને વિદ્યુતભારિત આપણે કરી શકીએ છીએ વિદ્યુત સ્થિતિમાન એપ્લાય કરીએ એટલે કે બેટરી કનેક્ટ કરવામાં આવે તો એને અનુરૂપ આ બંને પ્લેટ એને આપણે શું કરી શકીએ છીએ વિદ્યુત ભારિત કરી શકાય છે અને એ જે તમારા સુવાહક પદાર્થ છે એના પર રહેલો વિદ્યુત ભાર જેને કેપેસિટરનો વિદ્યુત ભાર q કહે છે અને જેટલો ઘન પ્લેટ ઉપર હોય છે એટલો જ ઋણ પ્લેટ ઉપર હોય છે એટલે કેપેસિટરની બે પ્લેટ અથવા તો આ બે સુવાહકોનો પરિણામી વિદ્યુત ભારની વાત કરવામાં આવે તો એ ઓલવેઝ કેટલો થાય છે શૂન્ય કારણ કે જે ધન સુવાહક એક પર જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ સુવાહક બે પર ઋણ વિદ્યુત ભાર થશે એટલે પરિણામી વિદ્યુત ભારનો સરવાળો આ કેપેસિટરની અંદર હંમેશા કેટલો થવાનો ઝીરો થવાનો હવે આપણે તો બે પ્લેટ રાખી છે એટલે એની વચ્ચેનો જે વિસ્તાર છે એની વાત કરેલી છે આપણે આગળ ભી ભણ્યા છે કે જ્યારે તમે કેપેસિટરની અથવા તો કોઈ ભી બે પ્લેટ લેવામાં આવે આ ધન પ્લેટ આ ઋણ પ્લેટ ધન દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળશે અને ઋણ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળશે તો તમે આ ધનનું આ બાજુ પણ આવી શકે એટલે આ બાજુ બતાવો છો આ ઋણનું આ બાજુ પણ આવી શકે તો જ્યારે સમાન પૃષ્ઠઘનતા ધરાવતા પરંતુ વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ધરાવતી બે પ્લેટો હોય તો એના બહારના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર ઝીરો અને આ બે પ્લેટ વચ્ચે તમને વિદ્યુત ક્ષેત્ર ધન દ્વારા ઉદ્ભવતું અને ઋણ દ્વારા ઉદ્ભવતું બંને એક જ દિશામાં થશે એટલે અહીંયા જુઓ સુવાહકોના આ વચ્ચેના વિસ્તારની અંદર આપણે જો વિદ્યુત ક્ષેત્ર કયું બની લેવામાં આવે ઈ તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે q છેદમાં r સ્ક્વેર તો એ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર q ના શું મળે છે આપણને દીકરાઓ સપ્રમાણમાં મળે છે એટલે અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર e q ના સપ્રમાણમાં મળે છે એટલે આપણે એ કહી શકીએ કે e ચલે છે q જેટલો વિદ્યુત ભાર વધે એટલું એનું વિદ્યુત ક્ષેત્ર પણ દીકરાઓ શું થાય છે એની સાથે વધી જાય છે બરાબર આગળ જોઈએ હવે આપણે કાર્ય કરાવવાનું છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કોઈ વિદ્યુત ભારને આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ નક્કી કરેલા બિંદુ આગળ લાવીએ એ દરમિયાન થતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન મળે છે તો આપણે દીકરાઓ શું કરીએ છીએ ખબર આ જે આપણો સુવાહક બે છે એના પર પરિક્ષણ વિદ્યુત ભારને આ સુવાહક બે પરથી આ સુવાહક એક પર લઈ જતા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ધન તો બહાર દિશામાં અને આ આવે છે ઋણ દિશામાં તો આપણે સુવાહક બે પરથી જ્યારે સુવાહક એક ઉપર પરીક્ષણ વિદ્યુત ભારને લઈ જઈએ છે તો એકમ ધન વિદ્યુત ભાર દીઠ આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જે આપણે કાર્ય કરીએ છે એ કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત v જેટલું હોય છે જોયો પરીક્ષણ વિદ્યુત ભારને આ સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવામાં આવે તો એકમ ધન વિદ્યુત ભાર દીઠ આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે અને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો એ પણ kq / r તો એ વિદ્યુત સ્થિતિમાન પણ વિદ્યુત ભાર q ને સપ્રમાણમાં હોય છે
એનો મતલબ એ થાય કે b ચલે છે q અને આ જ q by v નો જે ગુણોત્તર મળે છે q by v વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો જે ગુણોત્તર આપણને મળે છે એને આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે અને એ હંમેશા કેવું રહે છે અચળ અને દીકરાઓ આ જે કેપેસિટન્સ મળે છે એ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન પર આધારિત હોતો નથી કારણ કે q by v આ q અને v નો ગુણોત્તર છે જે હંમેશા કેવો રહેવાનો છે અચળ બરાબર કેપેસિટરનું કેપેસિટન્સ અને જે કેવું રહે છે અચળ અચળ એનો મતલબ શું થાય ખબર જેટલું q વધે એના સમપ્રમાણમાં v વધે એટલે મેં તમને બતાવું કે દાખલા તરીકે વિદ્યુત ભાર 2 કુલંબ છે એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન 4 વોલ્ટ છે તો મને કેપેસિટન્સ કેટલું મળ્યું હાફ હવે માની લો કે વિદ્યુત ભાર મેં 4 કુલંબ કર્યું અને એને અનુરૂપ સ્થિતિમાન 8 વોલ્ટ મળ્યું તો પણ જવાબ કેટલો આવે હાફ જ આવે એટલે q by v નો ગુણોત્તર જે છે એ હંમેશા અચળ રહે છે અને AC જે કેપેસિટન્સ ની વેલ્યુ છે એ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન એ બંને થી સ્વતંત્ર હોય છે કારણ કે જેટલું q વધારવામાં આવે એ જ સપ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન વધે છે અને આ જે કેપેસિટન્સ છે એ બે સુવાહકોની માત્ર જે આપણે ભૌમિતિક સંરચના છે એનો આકાર એનો માપ એટલે પરિમાણ અને બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એના પર આધાર રાખે અને બીજું આ બે સુવાહકો છે એની વચ્ચેના વિસ્તારની અંદર તમે જે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે શું વાત કરવામાં આવી કે વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ભાર ક્યુના સપ્રમાણમાં હોય છે અને વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે જેને આપેલા ગોળાનું કેપેસિટન્સ અથવા તો આપેલા આ જે તમારી પ્લેટ છે એનું કેપેસિટન્સ જે હંમેશા અચળ રહે છે અને C એ વિદ્યુત ભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V ઉપર આધાર રાખતો નથી બરાબર જે બે સુવાહકોની બંધની જે રચના છે એ બે સુવાહકોની પ્લેટનો જે આકાર છે એનું પરિમાણ શું છે એ બે પ્લેટ વચ્ચેનું અંતર શું છે અને જે વચ્ચેનો વિસ્તાર છે બે સુવાહકોની વચ્ચેનો એની અંદર જે ભરવામાં આવતો ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે એના ઉપર આધાર રાખે છે તો દીકરાઓ આ કેપેસિટર અને કેપેસિટન્સ ની સમજૂતી કે કેપેસિટર એક એવી ભૌતિક સંરચના છે કે જે માત્ર વિદ્યુત ભારનો શું કરે છે સંગ્રહ કરે છે ચાલો હવે કેપેસિટન્સ ની વાત કરી દીધી એટલે એની જો વાત કરીએ તો C બરાબર આપણે સૂત્ર લખ્યું Q by V પરંતુ કેપેસિટન્સ નો જે SI એકમ છે એ વૈજ્ઞાનિક ફેરાડની યાદમાં 1 ફેરાડે લેવામાં આવે છે અને 1 ફેરાડ એટલે આના પરથી કરીએ Q એનો એકમ કુલંબ અને વિદ્યુત સ્થિતિમાન જેનો એકમ વોલ્ટ થશે એટલે બીજો લખવો હોય તો 1 કુલંબ પ્રતિ વોલ્ટ છે બરાબર આ ફેરાડનો એકમ આ સોરી કેપેસિટન્સનો એકમ અને કેપેસિટન્સ ની વાત કરવામાં આવે એના પારિમાણિક સૂત્રની વાત કરવામાં આવે તો આ કુલંબ છે બતાવું છું તો એકમ લખ્યો ગયો મેં અને કેપેસિટન્સ ની વાત કરવામાં આવે તો આપણે લખ્યો છે કુલંબ પ્રતિ વોલ્ટ અને વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલંબ એટલે કુલંબ સ્ક્વેર પ્રતિ જૂલ એટલે વિદ્યુત ભારના સ્વરૂપમાં લખવું હોય તો આ ઉપર આવે q સ્ક્વેર નીચે આવે m1 l2 t 2 ઉપર લઈ જાવ તો m 1 l 2 t 2 q 2 તો જોઈ લો આ વિદ્યુત ભારના સ્વરૂપમાં કેપેસિટરનું શું છે પારિમાણિક સૂત્ર m1 આ સોરી m 1 l 2 t 2 અને શું આવે છે q 2 અને પ્રવાહના સ્વરૂપમાં દીકરાઓ જો તો હોય તો q ની જગ્યાએ it અને એ q નું પરિમાણ થશે a1 t1 અને આપણી પાસે q સ્ક્વેર છે એટલે a સ્ક્વેર t સ્ક્વેર ઓલરેડી t સ્ક્વેર છે અને આ t સ્ક્વેર થશે એટલે t રેસ ટુ 4 અને શું આવી જશે a2 તો આ જે પારિમાણિક સૂત્ર મળે છે એ વિદ્યુત પ્રવાહના સ્વરૂપ બરાબર આ કેપેસિટન્સ ની વાત કરી દીધી
અને જ્યારે પરિપથની અંદર આપણે કેપેસિટરની સંજ્ઞાનો યુઝ કરવો હોય પરિપથની અંદર તો નિશ્ચિત કેપેસિટન્સ હોય જે બદલાતું ન હોય સમય સાથે ચેન્જ નહીં થતું હોય તો એના માટે આ પરિપથ સંજ્ઞા આવશે નિશ્ચિત વેરિયેબલમાં આ સોરી અચળ હોય છે પરંતુ જે સમય સાથે બદલાતું હોય તો એની અંદર આ સંજ્ઞા આવે તો ઉપર આ એક તીર મારી દેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો અને આપણે કેપેસિટર અને કેપેસિટરનું કેપેસિટન્સ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય એની વિગત મેં તમને સમજાવી છે આટલી વિગત તમે લખો એટલે આખી થિયરી તમારી શું થઈ જાય મિત્રો કમ્પ્લીટ થઈ જાય એક્ચ્યુઅલી એક વાર તો સમજાવેલો છે ડાયઇલેક્ટ્રિક છે આ તો આપણે આ જ રીતે આપેલું છે એટલે મેં તમને બતાવ્યું સમજી લો આ તમારી પાસે ગોળો છે બરાબર અને એના પર વિદ્યુતભાર આપણે મૂકતા જઈએ ધન વિદ્યુતભાર તો એની અંદર એનું સ્થિતિમાન બનશે અને એની અંદર એનું શું બનશે વિદ્યુત ક્ષેત્ર તો આ ગોળા પર ધીરે 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 વિદ્યુતભાર મૂકતા જાઓ એટલે આ ગોળાની જેટલી કેપેસિટી હશે એટલો જ એ વિદ્યુતભાર સંગ્રહ કરશે બરાબર અને ત્યાર પછી જો આપણે એના ઉપર વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ ગોળા પરથી વિદ્યુતભાર લીકેજ થવા લાગશે અને વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુતભાર છે એટલે વધતું જવાનું છે તો એક પરિસ્થિતિ એવી આવે છે કે આ ગોળામાંથી વિદ્યુતભાર જે લીકેજ થાય છે અને પરિણામે ગોળાનું વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધી જાય કે તે આસપાસની હવાનું શું કરવા માટે તત્પર થઈ જાય છે આયનીકરણ અને હવા જે પોતે અવાહકતાનો ગુણધર્મ ધરાવે છે એનો નાશ થઈ જાય તો પછી આપણે જે કેબલ લટકાવીએ છીએ ખુલ્લા કેબલ એની અંદર વોલ્ટેજ પ્રવાહ પ્રસાર થવાથી જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય પરિણામે હવામાં પણ આપણને શું લાગશે કરંટ પરંતુ આપણને ખબર છે કે હવા જે છે એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ બહુ વધારે છે પરિણામે એ વિદ્યુત ક્ષેત્ર વધે તો પણ હવાનો ડાયઇલેક્ટ્રિક ગુણધર્મ નાશ થતો નથી પરિણામે આપણને કરંટ લાગતો નથી તો આ જે લીકેજ થવા લાગે છે એટલે આની કેપેસિટી ઓવર થઈ ગઈ તો પછી આના ઉપર આપણે વધારાનો બીજો વિદ્યુતભાર મૂકી જ નહીં શકીએ તો પછી એનું સોલ્યુશન લાવવા માટે એના નજીકની અંદર આ બીજો ગોળો મૂકવા માટે સમજ પડે એટલે આના ઉપર ધન વિદ્યુતભાર માનો કે આપણે બતાવીએ છીએ 7 જેવો તો આ જે ગોળો મૂકવામાં આવે છે આના જેવો જ લેવામાં આવે પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એટલે જેવો આની નજીક મૂકવામાં આવે તો આ ધન વિદ્યુતભાર આની અંદરથી એટલા જ ઋણ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચી લે અને આ બંને એકબીજાની અસર નાબૂદ કરે એટલે હવે આપણે બહારથી બીજો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકીએ અને કેપેસિટરની કેપેસિટી આપણે વધારી શકીએ પરંતુ આ Q / V ગુણોત્તર તો હંમેશા કેવું રહે છે અચળ આ સમજણ આપણી બુકમાં આપવામાં આવેલી નથી જે મેં તમને અહીંયા અત્યારે સમજાવી છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણો કેપેસિટર અને એને અનુરૂપ કેપેસિટન્સ ને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ વાત મેં કરી છે ત્યાર પછી એક નાનો ટોપિક છે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ હું સમજાવું એ પહેલા આ થિયરી પ્રોપરલી તમે જોઈ લો આટલી જ વિગત આવે છે અને ઈઝીલી યાદ કરી જાય એવી છે જોઈ લો એટલે જ્યારે આ ક્વેશ્ચન પૂછાય તો આટલી વિગત મેં તમને છેલ્લે બતાવી કે કેપેસિટર માટે ગોળો લેવામાં આવે એની કેપેસિટી ઓવર થઈ જાય છે એટલે એની બાજુમાં એના જેવો જ પરંતુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હવે બીજો ગોળો લેવામાં આવે અને જેવો આની નજીક મૂકવામાં આવે એટલે એ એના પરના વિદ્યુતભાર જે છે ઓપોઝિટ વિદ્યુતભારને પોતાની તરફ એટ્રેક્ટ કરે અને પરિણામ આ તો એકબીજાની અસરને નાબૂદ કરશે અને પરિણામે આપણે હજુ આના ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકીએ છીએ ચાલો એક નવો શબ્દ આવે છે અને એમસીક્યુ ની અંદર તમને પૂછી શકાય છે ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ડાય ઇલેક્ટ્રિક એટલે અવાહક કણા અને એની સ્ટ્રેન્થ એટલે એની મજબૂતાઈ કે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ ક્યાં સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જ્યાં સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખી શકે એને એ પદાર્થની ડાયરેક્ટ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે તો જુઓ મિત્રો
કે ડાઈ ઇલેક્ટ્રિક માધ્યમ બ્રેક ડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે એટલે બ્રેક ડાઉન નથી થતું એ પોતાનું ક્ષેત્રની વાત કરીએ પોતાનો જે અવાહકતાનો ગુણધર્મ છે એના લીધે એ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરે બ્રેક ડાઉન નથી થઈ જતું વિદ્યુત ક્ષેત્ર એને કારણે પોતાનો ગુણધર્મ અવાહકતાનો ગુણધર્મ ગુમાવી નથી દેતો તો જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી બરાબર પદાર્થ પોતાનો અવાહકતાનો એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે એને એ પદાર્થની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે અને આપણી જે હવા છે એના માટે આ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વેલ્યુ આપણને આપવામાં આવી છે 3×10⁶ વોલ્ટ પ્રતિ મીટર આ વિદ્યુત ક્ષેત્ર છે આપણી હવાને આપણે હવાની અંદર આટલું વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં સુધી એ હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે છે ત્યાં સુધી બ્રેક ડાઉન થતું નથી પણ જેવો આના કરતા વધારે વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો એ બ્રેક ડાઉન થઈ જશે અને પોતાનો અવાહકતાનો ગુણધર્મ નાશ પામે છે અને પછી હવામાંથી પણ વિદ્યુત ક્ષેત્રની અસર આપણને થાય છે પરંતુ વ્યવહારમાં એવું ક્યારેય શક્ય નથી આ વિદ્યુત સ્થિતિમાન જુઓ આ સોરી વોલ્ટેજ જુઓ કેટલા વધારે છે 3×10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે આટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે બરાબર અને આ વિદ્યુત ક્ષેત્ર માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આટલું તમને જોઈએ 3×10⁴ વોલ્ટ બે ટૂંકા સવાલ છે કે હવાનું ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે તો 3×10⁶ વોલ્ટ પ્રતિ મીટર અને આટલા વિદ્યુત ક્ષેત્ર માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોવું જોઈએ 3×10⁴ વોલ્ટ તમારા વાલા વિદ્યાર્થી મિત્રો આ આપણો જે કેપેસિટર અને કેપેસિટન્સની જે સમજૂતી છે અને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એની વાત મેં તમને અહીંયા સમજાવી દીધી બરાબર છે ચલો દીકરાઓ એ કેપેસિટરની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એના એકમો જે આપણે લખ્યો કે એનો SI એકમ મેં તમને બતાવી દીધો ફેરાડ છે અથવા તો કુલમ પ્રતિ વોલ્ટ છે પણ એ તો બહુ મોટા એકમ છે એના નાના એકમોની વાત કરવામાં આવે તો કેપેસિટર માટે નાના એકમો આ વપરાય છે આ એક 1 પીકો ફેરાડ એટલે 10⁻¹૨ ફેરાડ 1 નેનો ફેરાડ એટલે 10⁻¹૯ ફેરાડ 1 માઇક્રો ફેરાડ એટલે 10⁻¹૬ ફેરાડ આ કેપેસિટરના કેપેસિટન્સ માટેના નાના એકમો છે નેનો પીકો માઇક્રો ફેમટો આ બધા એના નાના એકમો છે કારણ કે ફેરાડ એ તો બહુ મોટો એકમ છે બરાબર છે અને આ રીતે આપણે કેપેસિટરને દીકરાઓ વ્યાખ્યાયિત કરી શકાય છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના આ યુટ્યુબમાં આ વિડિયોની અંદર આપણે આટલું જોઈએ છીએ અનરિલેટેડ બધું સમાન કરતે કેપેસિટરનું કેપેસિટન્સ ત્યાંના પછીના વિડિયોની અંદર આપણે એની ચર્ચા કરીશું તો આજના માટે દીકરાઓ આપણે આટલું જ રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું ઓકે થેન્ક યુ